લોક જય મહાદેવ હરે કૃષ્ણ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે અમે લોકો જવા નીકળીએ છીએ સુરેન્દ્રનગર. મારા મોટા પપ્પા એટલે કે ભાઈજી, મારા પપ્પાના મોટા ભાઈ ને બધા ત્યાં રહે છે, તો એમના ઘરે પણ જવાનું છે અને બીજી ગામની થોડી ખરીદી પણ છે. ઓકે, તો અમે લોકો સુરેન્દ્રનગર જઈએ છીએ. ચલો તો મળીએ ત્યાં. હેલો ફ્રેન્ડ્સ, તો અમે લોકો પહોંચી ગયા છે સુરેન્દ્રનગર મારા ભાઈજીને ત્યાં, અને છોકરાઓ અહીંયા એન્જોય કરે છે. જો આ મિસ્ટી બેન હિચકા ખાય છે અને બસ હવે અહીંયા થોડી વાર રહેવાનું છે, જમવાનું છે, બધાને મળીને પછી પાછા અમે જઈશું. મારા મમ્મી અહીંયા સુરેન્દ્રનગરમાં અહીંયા જ રહે છે સુરેન્દ્રનગર, તો અહીંયા પણ અહીંયાનું ઘર પણ જોશું આપણે. ઓકે, અને ડોગી જો. હાય સિમ્બા, સિમ્બા હાય. ચિંકી ચીંકડી, તું કેમ પાણી પીધા કરે છે? તારું પેટ ભરાઈ જશે તો ભરો પેટ. અને અહીંયા મારા ભાઈજીને લોકો શોખ માટે ગાયને એવું પણ રાખે છે. એમનો બિઝનેસ તો બીજો છે, ફેક્ટરી છે એમને, પણ શોખ છે એમને એટલે ગાયને એવું રાખે છે. તો તમને લોકોને બતાવું. હવે તે બધી ગાયને રાખવા માટે એને ખાવા માટે બધી વ્યવસ્થા કરી રાખી છે. અહીંયા ઉપર પણ બધું બાંધીને સરસ પાણીની બધી વ્યવસ્થા કરી છે એમને. છ એક જેવી ગાય છે, બાકી તો અહીંયા બે અને અહીંયા બે, એવી રીતે કરીને ચાર બીજા નાના વાછડા છે. દેબો, એ હા, માખી હેરાન કરે છે ને, હાથ કર દે માખીને, પક પક કરી દે, પક પક. ગાય વાજી જતી રે, મને હેરાન ન કર કે. મને હેરાન ન કર, એ તો ખાવા જા મમ્મી પાસે ખીચી ખાવા, પછી તું આજ મને લાડુ. હેલો મમ્મા. ઓ મમ્મા. હા દીકા. ઓલી ગાય જમે છે. ગાય જમે છે ને, જો અંકલ શું આપે છે? અંકલ ગ્રાસ આપે છે. કાવ શું ખાય? ગ્રાસ. ગ્રાસ તો પછી જો ખાય છે ને. બીજા અંકલ આપે બેટા, ઉપર છે ને એ કાવ ને બીજા અંકલ આપે. જો ચલ ચલ, નાની નાની કાવ જમે છે, ચલ જલ્દી જોવા આવવું હોય તો. જો ચલો ચલો ચલો, અંકલ ને જગ્યા આપો, જગ્યા આપો, લઈ જાય છે. જો બધી કાવને આપશે. હા હાય સિમ્બા,
હાય સિમ્બા, હાય સિમ્બા, નહીં બહુ નજીક, નહીં બહુ નજીક, નહીં સિમ્બા સિમ્બા, અરે ઇચકા ખાવા છે સાવ દેરે સિમ્બા, દેખો દીદી ને બેઠો દે, દીદી છે કે બેંક છે કોણ છે બોલો, ઓય બાય ને, હા હવે પકડો બે, ચલો હા એકદમ પકડી રાખજો, હા હા મોટા મોટા નાખજે મામા, તારી બોલી તો મોટો મોટો મને બી છે સરખી બેન, અને અહિયાં ઘરમાં આંબો પણ છે, તો જો એમાં કેરીઓ પણ સરસ મજાની કેરી આવી છે બધી, અમારા મમ્મી ને લોકો રહે છે એ ઘરે, તો ચલો તમને લોકોને એ ઘર પણ બતાવો.